चलो दोस्तों स्टैंडर्ड 10 मैथ्स सॉल्यूशन ओके क्वेश्चन पेपर 2 से मार्च बोर्ड एग्जाम में 21 पेपर से अपने विभाग ए जो है 16 मार्क्स में पूछा है तो पहला चार खाना कुट्टा चाहिए पहलू से मां जो पी एक्स इज इक्वल टू काउंस में एक्स स्क्वेयर प्लस एक्स प्लस वन इन स्क्वेयर बहुपदी में एक्स नो सहगुणक एक थाय હવે આને કાઉન્ટને જો છૂટું પડીએ આપણે તો આવી રીતના બનશે પી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સ્ક્વેર પછી પાછું આવશે એક્સ સ્ક્વેર પ્લસ વન સ્ક્વેર બરાબર પહેલાનો સ્ક્વેર આવશે પછી આખાનો સ્ક્વેર આવશે કાઉન્ટ બરાબર પ્લસના પ્લસ પછી એક્સનો સ્ક્વેર આવશે પછી વનનો સ્ક્વેર હવે પાછા આવશે ટુ એક્સ સ્ક્વેર અને એક્સ આ બંને બરાબર પછી આવશે આ આવ્યા હવે બંને આ આવશે ટુ એક્સ કાઉન્ટમાં એક્સ હવે લાસ્ટ આવશે પહેલું અને છેલ્લું ટુ વન એક્સ સ્ક્વેર ઓકે હવે આપણે વિસ્તરણ છૂટું પડીએ આપણે અહીંયા આવશે ફોર એક્સ બેડું ને ચાર થશે પ્લસના પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ અહીંયા વન સ્ક્વેર એટલે વન સ્ક્વેર થાય એટલે એક જ થાય એક ગુણ્યા એક એટલે એક જ થાય અહીંયા આવશે ત્રણ એક્સ થઈ જાય એક્સ સ્ક્વેર અહીંયા હશે એક અહીંયા એટલે ત્રણ થઈ જાય એટલે ટુ એક્સ થ્રી અહીંયા આવશે બે એક્સ એકું બે એક્સ એટલે એક્સ ટુ એક્સ એકું ટુ એક્સ વન એકું ટુ ટુ વન જે વન બરાબર ચાલો હવે આવશે બે એકું બે અને એક્સ સ્ક્વેર ટુ એક્સ સ્ક્વેર ઓકે હવે આની ઘાત આવી બે આવી સહગુણક ઘાત ઘાત દ્વારા ચાર આવ્યો તો તમને અહીંયા ઘાત કીધી હોય જો તમને અહીંયા ઘાત કીધી હોય તો મોટા મોટી ઘાત કેટલી છે અહીંયા ચાર તો અહીંયા આન્સર આવશે ચાર પણ અહીંયા આપણને ઘાત કીધી નથી અહીંયા તમને એમ કીધું છે બહુપદીમાં એક્સનો સહગુણક કેટલો થાય એક થાય બરાબર એ સાચું છે ખોટું છે સહગુણક આમાં તો બે છે આગળ તો અહીંયા સહગુણક કેટલો થશે સહગુણક બે થશે બે છે બરાબર એટલે આ છે ખોટું છે બરાબર એક નથી ઓકે ચાલો આપણે બીજો જોઈએ ત્રિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો એ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એ બી અને સી બિલોંગ્સ ટુ આર આ સાચું છે કેમ કારણ કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ તમને આવડતું હોય તો યાદ રાખવું પડે તમારે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ સ્ક્વેર બી એક્સ સોરી બી એક્સ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય અને એ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થવું જોઈએ બરાબર હવે દાખલા તરીકે આ ખબર કેમ પડે ઉદાહરણ આપણે જોઈએ તો અહીંયા એક થ્રી એક્સ પ્લસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન તો આને દ્વિઘાત સ્વરૂપનું વ્યાપક સ્વરૂપ જોવું હોય તમારે તો આને આ ફેરવો પડે થ્રી એક્સ પ્લસ ટુ વાય એમ થ્રી પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર આ થઈ ગયું આના પ્રમાણે તો આવી રીતના આ સાચું છે ઓકે આ રાઈટ ચાલો આપણે ત્રીજું જોઈએ ટેન રૂટ ટુ ઇલેવન રૂટ ટુ ટ્વેલ્વ રૂટ ટુ થર્ટીન રૂટ ટુ સામાન્ય શેરીનો સામાન્ય સમાંતર સમાંતર શેરીનો
સામાન્ય તફાવત રૂપતું છે. હવે આ સાચું છે ખોટું ખબર નથી, તો આપણે જોઈએ કે પેલો એ હોય બરાબર 10√2 ડી ગોટું હોય આ A1 A2 A3 એવી રીતે બરાબર. તો આપણે સામાન્ય તફાવત છે ડી ડિફરન્ટ ટીમાં પહેલું લેવાનું બીજું લેવાનું 11√2 માઇનસ અને પછી પેલું લેવાનું 10√2. આમ શા માટે કે દાખલા તરીકે અહીંયા A1 = 10√2 છે, A2 = 11√2 છે, A3 = આવી રીતના ચાલ્યું જશે. તો તમારે ઉદાહરણ આપણે જોઈએ અહીંયા કે દાખલા તરીકે અહીંયા 2 છે, અહીંયા 4 છે, અહીંયા 6 છે, તો આમાં તફાવત કેટલો થાય? તો બીજામાંથી તમે પહેલું બાદ કરો તો 2 તફાવત આવ્યો, 2 નો ગારો હશે, 2, 4, 6, 8 એવી રીતના થયેલી જશે. આ એક ઉદાહરણ જોઈએ આપણે સમજવા માટે. હવે અહીંયા પણ જોઈએ આપણે, હવે અહીંયા આપણે જોઈએ, જો 11 માંથી 10 તમે કાઢો તો કેટલા બચે? 1 બચે બરાબર. અને √2 સામાન્ય તફાવત છે મલ્ટીપ્લાયમાં √2 એકું √2 થશે બરાબર. હવે આપણે એનું જોઈએ કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત √2 છે. આ સાચું આવે, આ છે સાચું છે. ઓકે, આપણે પાંચમું જોઈએ, એમાં વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો બરાબર. મેં 4 માર્ક્સ છે, પાંચમું જોઈએ એમાં. જો 15, 15, 15, 12, 18, 21 અને 31 નો બહુલક ખાલી જગ્યા છે. હવે પહેલા તો આપણે અહીંયા જોવું પડે કે બહુલક તમને આપ્યું છે, શું આપ્યું છે? બહુલક. હવે બહુલક એટલે શું? બહુલક એટલે કે સૌથી વધારે વખત અવલોકન, સૌથી વધારે વખત અવલોકન આવતું હોય તેને બહુલક કહે છે. ઓકે, તો અહીંયા સૌથી વધારે વખત કોણ આવે છે? જુઓ અહીંયા 15 છે, અહીંયા 15 છે, અહીંયા 15 છે, એટલે બીજા બધા એક જ આવડાવે છે. આ 12 એક જ વાર છે બરાબર, 12 છે, 18 પણ એક જ વાર છે, અને 21 પણ એક જ વાર છે, અને 31 પણ એક જ વાર છે. પણ આપણે અહીંયા પ્રશ્ન થાય કે આપણે અહીંયા 18 બે વાર હોય તો, 21 બે વાર હોય તો, 31 બે વાર હોય તો પણ આવશે નહીં. શા માટે? કેમ કે અહીંયા 15 છે કેટલી વાર છે? 3 ટાઈમ છે. કેટલા છે? 3 વખત છે. એટલે આપણે બહુલક કેટલો આવશે? 50 બરાબર. તો આમાં આન્સર કયો આવશે? એ આવશે બરાબર, આન્સર આવશે. ચાલો આપણે છઠ્ઠું જોઈએ બરાબર. એક પાસો એક વાર ફેંકતા પાસા પર એક, એટલે એક અંક આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે પાસા પર એક જ અંક આવે છે, દાખલા તરીકે આપણે આ પાસો છે, છ બાજુ હોય બરાબર, પાસાની કેટલી બાજુ હોય? કુલ 6 બાજુ. તો 6 બાજુ હોય તો આપણે ફેક હોય એક પાસો, તો એક આવ્યો, તો એક અંક આવે તેની સંભાવના. તમે 6 વાર ટ્રાય કરશો તો એક તો એક જ વાર આવશે ને બરાબર. PA = 1 ને કુલ કેટલા પ્રયત્ન થશે? 6. પાંચમી વાર પણ ટ્રાય કર્યો પણ તો પણ ન આવ્યો, છેલ્લે 6થી વાર એક આવ્યો બરાબર. એટલે આપણે 6 વાર કુલ પ્રયત્ન કરવા પડશે. નીચે કેટલા આવશે? કુલ 6 બરાબર. એટલે પાસાઓ પર એક અંક આવે તેવો એક જ આવે એક બરાબર. તો આનો આન્સર છે 1/6 આવશે, 1/6 એટલે અહીંયા છે બરાબર. એક આપણે જોઈએ કે એમ કીધું અહીંયા કે પાસા પર બેકી સંખ્યા આવે તેની સંભાવના કેટલી?
तो बे की संख्या कई कई छे? बे की संख्या बे, चार, ने छ। त्रण वखत आवे तो त्रण ना छेद में केटला आवशे? छ, बराबर। त्रण दू छ एटले एनो आंसर आवशे 1/2, बराबर। एवी रीतना एकी संख्या कई तमने, बराबर, तो तमारे कड़ी नाखवानो एवी रीतना। चलो सातमो छे, बे पासा ने एक वार फेंकता पासा पर मरता शक्य परिणामों की संख्या, एटले पासा कुल केटला परिणाम मळे आपणे? तो बे पासा छे अहींया, बराबर। केटला पासा छे अहींया? बे पासा छे। છત્રીસ મળવાનું આન્સર આવશે. તો તમને એમ ન સમજાય, દાખલા તરીકે આપણે એક પાસો ફેંક્યો, એક પાસો ફેંક્યો, તેમાં એક એક આવ્યા, પછી આવ્યા એક બે, આવ્યા એક ત્રણ, આવ્યા એમ કેટલી વાર આવશે? એક છ સુધી આવશે, બરાબર। કેટલા આવશે? એક છ સુધી આવશે। હવે પાસો પાસા ફેંક્યા તો એક બે એક આવ્યા, ત્રણ એક આવ્યા, ચાર એક આવ્યા, એમ કેટલા આવશે? છ એક। એટલે આ બાજુ પણ છ, આ બાજુ પણ છ આવશે કુલ, બરાબર ને। પછી અહીંયા શું છે? બે બે આવશે, બે ત્રણ આવશે, એવી રીતના આવશે। એમ કુલ કેટલા થશે? કુલ આવી રીતના આખો કુલ 37 થશે। કેટલા થશે? 37 કુલ થશે પરિણામ, બરાબર। અહીંયા આન્સર આવશે 37, ઓકે। ચાલ આપણે આઠમો જોઈએ, જો 18x + 12y = 30 અને 12x + 18y = 60 હોય તો 2x + 2y = ખાલી જગ્યા છે। હવે અહીંયા તો પેલા શું જોવું પડશે? તમારે તમારા બંનેનો સરવાળો કરવો પડશે, બરાબર। એટલે 18x + 12y = 30 અને બીજું છે 12x + 18y = 60। આ બંને તમે સરવાળો કરશો તો 8 ને 2 = 10 થાય, અહીંયા 0, અહીંયા આવશે 1, 1 + 2 = 3, એટલે અહીંયા આવશે 30x, 8 ને 2 = 10, બધી આવી 1, અહીંયા પછી કેટલા આવશે? 30y, અહીંયા આવશે 0, 6 ને 3 = 9। એટલે હવે આપણે શું આવ્યું કે 30x + 30y = 90 હોય, બરાબર સરવાળો। તો આ બંનેના સરખા જવાબ છે, 30x છે અને 30y છે, તો આપણે એક કોમન કાઢશું 30, બરાબર। બે વાર છે એટલે એક વાર કાઢવાનું આપણે, તો x ના પર આવી જાય અને y ના પર આવી જાય, એટલે અહીંયા 90। હવે શું થશે કે અહીંયા પકડીએ x + y = 90 આવશે, અને આ જે આગળ 30 છે 30 એ નીચે ચાલ્યું જશે, બરાબર। એટલે અહીંયા 0 0 કટ થઈ જશે, ઉડી જાય તું 3 3 ને 9, એટલે અહીંયા x + y = 2 આપણને બચ્યા। પણ અહીંયા તમને બે વાર ગુણાકાર કરવાનો છે કે એક સાથે બે વાર ગુણાકાર કરો, વાય આરે બે વાર ગુણાકાર કરો, અને જે આવે અહીંયા જવાબ એની આરે પણ બે વાર ગુણાકાર કરવાનો છે। એટલે હવે શું આવશે કે અહીંયા બે વાર તમે અહીંયા લખશો, આપણે અહીંયા આપણે 2x થશે 2y, બરાબર। બે વાર આને ગુણવાનું છે, 2x + 2y = 3, તો આને આપણે બે વડે ગુણી નાખો, આપણે કેટલા થશે? 2x + 2y = 6, આન્સર આવશે આપણને 6, ઓકે। તો આ માટે કયો આવશે નીચેનામાંથી? એ બી અને સી માંથી, ડી માંથી, અહીંયા આ આન્સર આવશે, ઓકે।
चार।